ધોરણ દસની અંદર એક એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એવું જોડકાની અંદર પૂછાય છે. જોડકા આપેલા હોય એમાંથી તમારે જોડવામાં તો કયા કયા શબ્દ એવા છે કે જેને એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ તરીકે ઓળખી શકાય. હવે અહીંયા આગળ પહેલાં પહેલું ઉદાહરણ તરીકે પહેલું જોઈએ, હાય હાવ આર યુ. વાક્યમાં જ્યારે હાવ આર યુ આપેલું હોય ત્યારે સમજવાનું કે આ શું છે, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ છે. હવે ક્યારે વપરાય કે વેન યુ આર મીટ સમવન, એટલે કોઈ વ્યક્તિને જ્યારે આપણે મળીએ ત્યારે આ હાવ આર યુનો ઉપયોગ થાય. પછી બીજું છે હાય વોટ ઇઝ ન્યૂ. હવે કોઈ મિત્રને આપણે મળીએ અથવા તો કોઈકને આપણે નિયમિત રીતે મળતા હોય અને કંઈક પૂછતા હોય, ખબર અંતર પૂછતા હોય કે જાણવું હોય તો જાણવા માટે આ વોટ ઇઝ ન્યૂ શબ્દ પૂછે છે. ત્યાર પછી હાય લોંગ ટાઈમ ટુ લોંગ ટાઈમ નો સી. હવે આ ક્યારે વપરાય છે કે વેન યુ હેવન્ટ સીન ધ પર્સન ફોર એ લોંગ ટાઈમ. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને બહુ લાંબા સમય સુધી મળ્યા ના હોય ત્યારે આ વપરાય છે, હાય લોંગ ટાઈમ નો સી. ત્યાર પછી છે ઇઝ એવરીથિંગ ઓકે. હવે આ ક્યારે વપરાય કે ધીસ ઇઝ વોટ યુ સે ટુ અ પર્સન વેન યુ સી ધેટ હી ઓર સી ઇઝ અપસેટ. એટલે જ્યારે કોઈ તમે વ્યક્તિને મળો અને વ્યક્તિને તમે કહો કે શું તું અપસેટ છે, અસ્તવ્યસ્ત છે, બેચેન છે, તે વખતે આ વપરાય છે ઇઝ એવરીથિંગ ઓકે. સામેનો વ્યક્તિ આપણને અપસેટ લાગતો હોય ત્યારે આઈ એમ સો પ્લીઝડ ટુ મીટ યુ. હવે આ શબ્દ ક્યારે વપરાય કે જ્યારે કોઈ વેન યુ હેવ બીન ઇન્ટ્રોડ્યુસ્ડ ટુ અ ન્યૂ પર્સન, જ્યારે કોઈ પણ તમે નવા વ્યક્તિને પરિચય કરાવતા હોય, પરિચય થતો હોય ત્યારે, એન્ડ યુ વોન્ટ ટુ ટેલ હિ ધેમ હાઉ નાઇસ ઇટ ઇઝ મીટિંગ ધેમ, અને એ વ્યક્તિને આપણે મળીને ઘણો આનંદ થયો એવું જ્યારે કહેવું હોય ત્યારે, તે વખતે એક વ્યક્તિ બીજા વ્યક્તિનો પરિચય કરાવતા હોય તે વખતે આપણે સામેના વ્યક્તિને કહેવું કે તમને મળીને ઘણો આનંદ થયો, ત્યારે આઈ એમ સો પ્લીઝડ ટુ મીટ યુ આ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ વપરાય છે. ઇટ ઇઝ ગુડ ટુ હેવ યુ હિયર. હવે ક્યારે વપરાય કે વેન યુ વોન્ટ ટુ મેક ધ ન્યૂ પર્સન ફીલ વેલકમ એટ ધ પાર્ટી ઓર ઇવેન્ટ, કે જ્યારે તમે કોઈ પણ નવા વ્યક્તિને મળો અને એનું સ્વાગત કરો પાર્ટીમાં અથવા કોઈ પણ પ્રસંગમાં એનું સ્વાગત કરો ત્યારે આ વપરાય છે. આઈ વુડ લાઈક યુ ટુ મીટ સમવન. આઈ વુડ લાઈક યુ ટુ મીટ સમવન. આ ક્યારે વપરાય કે યુઝ ડ ટુ ઇન્ટ્રોડ્યુસ અ ન્યૂ પર્સન ટુ વન ઓર મોર પીપલ. એટલે કોઈ નવા વ્યક્તિને એક વ્યક્તિ જોડે અથવા બીજા વ્યક્તિ જોડે આપણે જ્યારે એનો પરિચય કરાવતા હોય ત્યારે આ વપરાય છે. ઇટ ઇઝ ગુડ ટુ સી યુ અગેન. હા, ક્યારે વપરાય છે કે વેન યુ રેકોગ્નાઇઝ ધ પર્સન પ્રેઝન્સ, વેન યુ રેકોગ્નાઇઝ ધ પ્રેઝન્સ ઓફ એન ઓલ્ડ ફ્રેન્ડ વેન યુ મીટ હિમ ઓર હર આફ્ટર અ વાઇલ. એટલે તમારો કોઈક જૂનો મિત્ર હોય, એ જૂના મિત્રની હાજરીમાં જ્યારે તમે તેને અથવા તેની પરિચય કરાવતા હોય ત્યારે તે વખતે આ શબ્દ વપરાય છે. સોરી ટુ બ્રધર યુ. હવે આ સોરી ટુ બોધર યુ, બ્રધર નહીં બોધર યુ, સોરી ટુ બોધર યુ. આ યુઝ ટુ સ્ટાર્ટ અ કન્વર્સેશન વિથ સ્ટ્રેન્જર્સ ઓર વેન યુ નીડ સમવન્સ હેલ્પ. એટલે જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ જ્યારે વાતચીત કરતા હોય ત્યારે આ વપરાય છે, અથવા તો તમારે કોઈક વ્યક્તિની મદદની જરૂર હોય ત્યારે આ સોરી ટુ બોધર યુ શબ્દ વપરાય છે. પછી છે એક્સક્યુઝ મી. ક્યારે વપરાય તો કોઈ જે વ્યક્તિ હોય એ કોઈ વ્યક્તિનું ધ્યાન ખેંચવા માટે આ એક્સક્યુઝ મી શબ્દ વપરાય છે. આ પણ પ્લેઝન્ટ્રીઝ છે. તો ત્યાર પછીના બીજા જે ટિપિકલ કેટલાક જે રિસ્પોન્સવાળા જે ગ્રીટિંગ્સ છે એ પણ આ પ્લેઝન્ટ્રીઝમાં વપરાય છે. દાખલા તરીકે થેન્ક્સ ફોર આસ્કિંગ, આઈ એમ ફાઇન, હાવ આર યુ. પછી છે થેન્ક્સ, આઈ હેવ બીન કીપિંગ બિઝી. પછી સોરી, વોટ ડીડ યુ સે.
પછી છે હાય હાઉ આર યુ, ઇટ ઇઝ ગુડ ટુ સી યુ. પછી છે કેન યુ સે ઇટ અગેન પ્લીઝ એન્ડ હાઉ અબાઉટ યુ. પછી છે દેટ ઇઝ અ ગુડ વન, શ્યોર નો પ્રોબ્લેમ ઓકે, દેટ વુડ બી ગ્રેટ. બીજા કેટલાક વપરાતા જે ફ્રીઝ છે એ પણ એક્સટેન્શનમાં વપરાય છે. વેલ વી વિલ કેચ અપ લેટર, આઈ વુડ બેટર બી ગોઈંગ, સી યુ લેટર, સી યુ ઇન અ કપલ ઓફ મિનિટ્સ, કીપ ઇન ટચ, ઇટ વોઝ નાઇસ સીઈંગ યુ, ટેક કેર. આ જે બધા શબ્દ જોયા એ એક્સટેન્ડ પ્લેઝન્ટરીઝની અંદર વપરાય છે. કયા કયા શબ્દ જોઈએ પહેલેથી આપણે જોઈ લઈશું. એક તો હાય હાઉ આર યુ, આ શબ્દ વપરાય તો આમાં જોવાનું કે આ એક્સટેન્ડ પ્લેઝન્ટરીઝ. હાય વોટ ઇઝ ન્યૂ, હાય લોંગ ટાઈમ નો સી, ઇઝ એવરીથિંગ ઓકે, આઈ એમ સો પ્લીઝ્ડ ટુ મીટ યુ, ઇટ્સ ગુડ અથવા ઇટ ઇઝ ગુડ ટુ હેવ યુ હિયર, I would like you to meet someone. It is good to see you again. Sorry to bother you. Excuse me. આ 10 તો ખરા જ, એ સિવાયના આપણે મેં તમને કીધા કયા ટિપિકલ રિસ્પોન્સિસ ટુ ગ્રીટિંગ્સ, એટલે કોઈ વ્યક્તિને અભિવાદન કરતા હોય તો પણ આટલા શબ્દ વપરાય છે. થેન્ક્સ ફોર આસ્કિંગ, આઈ એમ ફાઇન, હાઉ આર યુ, થેન્ક્સ, આઈ હેવ બીન કીપિંગ બિઝી, સોરી વોટ ડીડ યુ સે. એટલે હું કેટલીક વાર આપણે કોઈ વ્યક્તિ કહેતા હોય પણ આપણને કંઈ ખબર ના પડતી હોય ત્યારે આપણે આ શબ્દ ઉપયોગ કરીએ કે તું મને ફરીથી રિપીટ કરીશ, શું કહેવા માગે છે તે, શું કહ્યું અથવા શું કહેવા માગે છે, એ માટે પણ આ શબ્દ આપણે બોલીએ છીએ. હાય હાઉ આર યુ, ઇટ ઇઝ ગુડ ટુ સી યુ. હવે આ ક્યારે વપરાય તો આગળ જોઈ ગયા કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું આપણે વ્યક્તિ હોય એનું આપણે અભિવાદન કરતા હોય એના, અને યુ હેવન્ટ સીન ફોર અ વાઇલ, આપણે એને મળ્યા ઘણા સમય સુધી મળ્યા અને પછી જ્યારે મળીએ ત્યારે પણ આપણે આ બોલીએ છીએ. કેન યુ સે ઇટ અગેન પ્લીઝ. એટલે હું તમને કોઈ પ્રશ્ન કીધો હોય, વાતચીત થઈ હોય અને પ્રશ્ન તમે બરાબર સમજી ના શક્યા હોય, વાતચીત કરતાં પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન કર્યો હોય તમને, એ પ્રશ્ન તમે સમજી ના શકે, પ્રશ્ન તમે રિપીટ કરો, પ્રશ્ન તમે મને ફરી પૂછો, હું સમજો ના, એવું કહેવાના અર્થમાં હોય તો આ પ્લેઝન્ટરી વપરાય. કેન યુ સે ઇટ અગેન પ્લીઝ એમ. એન્ડ હાઉ અબાઉટ યુ, એટલે આ જ્યારે સામેના વ્યક્તિને આપણે કહેતા હોય કે તમારા વિશે શું છે, તમારે શું કહેવા માગો છો એમ, તમે જે પૂછ્યું એના વિશે હવેના વ્યક્તિ પૂછે છે. દેટ ઇઝ અ ગુડ વન, આ આશ્ચર્ય વ્યક્ત કરવા માટેનો વપરાતો રમૂજી પ્રકારનો અથવા આશ્ચર્ય વ્યક્ત કરતા એક પ્રકારનો આ એ છે પ્લેઝન્ટરીઝ છે. શ્યોર નો પ્રોબ્લેમ, એટલે શું છે એ રિસ્પોન્સ ટુ અ સ્મોલ રિક્વેસ્ટ યુ આર હેપી ટુ ડૂ, એક નાનકડી વિનંતી છે કે તમે જે કરો છો એમાં તમે કોઈ વાંધો નથી, ખુશ છે એમ, દેટ વુડ બી ગ્રેટ, રિસ્પોન્સ ટુ એન ઓફર દેટ યુ આર રિયલી હેપી અબાઉટ. ત્યાર પછી છે બીજું, જ્યારે ટિપિકલ ફ્રેઝિસ ટુ સે ગુડ બાય, કોઈને અલવિદા કહેતા હોય, આવજો કહેતા, ત્યારે આવજો કહેતી વખત, અલવિદા કહેતી વખત પણ આ વપરાય છે. વી વિલ કેચ અપ લેટર, જ્યારે કોઈ નજીકનો તમારો મિત્ર હોય, કોઈ નજીકનો મિત્ર એને અલવિદા કહેવી હોય ત્યારે પણ આ ગુડ બાય કહેતી વખતે પણ વી વિલ કેચ અપ લેટર આ વપરાય પ્લેઝન્ટરીઝમાં. આઈ વુડ બેટર બી ગોઈંગ, આ વેન યુ વોન્ટ ટુ શો દેટ યુ વુડ લાઈક ટુ વોક ઓફ એન્ડ ફિનિશ ધ કન્વર્સેશન, એટલે હું કે તમારે જ્યારે જવું હોય વાતચીત કરતા હોય અથવા તો વાતચીતને પૂરી કરવી હોય, સામેના વ્યક્તિ જોડે વાતચીત કરતા હોય અને વાતચીતને પૂરી કરવી હોય, તમારે ત્યાંથી વાતચીતને પૂરી કરીને આગળ જવું હોય ત્યારે આ શબ્દ વપરાય છે. સી યુ લેટર, સી યુ લેટર, એનો
ક્યારે વપરાય? કે વેન યુ નો ધેટ યુ વિલ બી સીઈંગ ઇચ અધર અગેન સમ ટાઈમ, કે ફરીથી આપણે મળીશું, પાછળથી મળીશું એવું જ્યારે કેવું હોય ત્યારે વપરાય છે. સી યુ ઇન એ કપલ ઓફ મિનિટ્સ ક્યારે વપરાય? કે વેન યુ આર લિવિંગ ધ પર્સન ફોર અ શોર્ટ વાઇલ, વેન યુ આર લિવિંગ ધ અધર પર્સન ફોર અ શોર્ટ ટાઈમ, થોડી વાર પછી આપણે મળીશું, બે મિનિટ પછી મળીશું એવું જ્યારે કેવું હોય, ટૂંકા સમયમાં આપણે મળીશું એવું જ્યારે કેવું હોય સામેના વ્યક્તિને, ત્યારે આ શબ્દ વપરાય છે, સી યુ ઇન અ કપલ ઓફ મિનિટ્સ. કીપ ઇન ટચ, કીપ ઇન ટચ ક્યારે વપરાય? કે વેન યુ વોન્ટ ટુ અધર પર્સન ટુ કીપ ઇન ટચ, એટલે હું પરિચયમાં રહેવાનું, મારા સંપર્કમાં રહેજો, મારા પરિચયમાં રહેજો જ્યારે કેવું હોય ત્યારે કીપ ઇન ટચ શબ્દ વપરાય. ઇટ વોઝ નાઇસ સીઈંગ યુ, ટેક કેર. વેન યુ નો ધેટ યુ વોન્ટ સી ધ પર્સન ફોર અ વાઇલ, તમે જાણતા કે તમે વ્યક્તિને મળવાના નથી, જતા રહ્યા ત્યારે તે વખતે આ શબ્દ વપરાય છે. તો આ પણ આ એક્સચેન્જની ગુડ બાયની અંદર વપરાતા ટિપિકલ ફ્રેઝ છે, જે એક્સચેન્જની પ્લેઝન્ટરીઝમાં વપરાય છે. કેટલાક કન્વર્સેશનમાં વપરાય, કેટલાક ગ્રીટિંગમાં વપરાય, અને કેટલાક ગુડ બાયની અંદર વપરાય. તો આપણે આ બધા જે જોઈ ગયા, જે ધોરણ 10ની અંદર અને 9માં પણ વપરાય છે, જોડકાની અંદર તમારે આ શબ્દ આવે તો એને જોડકામાં એક્સચેન્જ ઇન પ્લેઝન્ટરીઝ લખવાનો અથવા વાક્ય પૂરું કરવામાં પણ વપરાય. બરાબર, તો આટલા આટલા શબ્દ તમારે ધ્યાનમાં રાખવાના.